વન મિનિટ વિથ હેશામાં આજે મારે વાત કરવી છે સંબંધોની. આપણે બધા સંબંધોના ટેગને બદલી નાખવામાં માહિર છીએ. લગ્ન પછી સાસુ માં બનીને રહે એવી અપેક્ષા સાથે દીકરીને ઘરેથી વળાવીએ છીએ. આવનારી વહુ દીકરી બનીને રહે એવી અપેક્ષા સાથે એને ઘરમાં આવકારીએ છીએ. તકલીફ અહીંથી જ શરૂ થાય છે. કેરીને કેળું કહીને સંબોધીએ તો પણ એ સ્વાદ તો કેરીનું જ આપે છે. જિંદગીમાં તુકારે બોલાવી શકાય એવી એક જ મમ્મી અને જેને સન્માન સાથે તમે કહેવું પડે એવા એક જ મમ્મીની જરૂર હોય છે. આપણે બધા સંબંધોના ટેગને તો બદલી નાખીએ છીએ, પણ એ ટેગ પ્રમાણે બદલાઈ ગયેલા બિહેવિયરને સ્વીકારી શકતા નથી. જો સાસુએ માં બનીને રહેવાનું હોય તો વહુ મોડી ઉઠે ત્યારે એને ખખડાવવાનો અધિકાર એની પાસે હોવો જોઈએ. જો સાસુએ માં બનીને રહેવાનું હોય તો શાકમાં મીઠું વધારે પડી ગયું છે એ વાતે કકળાટ કરવાનો હક એને હોવો જોઈએ. એ જ રીતે જો વહુએ દીકરી બનીને રહેવાનું હોય તો એ મોડી ઉઠે છે એ વાતને તમારે સ્વીકારવી પડે. જો વહુએ દીકરી બનીને રહેવાનું હોય અને થાકી હોય ત્યારે પાણીનો ગ્લાસ એના હાથમાં આપવો પડે. સાસુ અને વહુના સંબંધોની ગરિમા, સ્નેહ અને સન્માન સાવ જુદા છે. માં અને દીકરીનું ટેગ આપીને એ સંબંધની મજાને ખોવી ન નાખવી જોઈએ.